તો પૈસો પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ માટે જ્યાં સુધી આ દોડ ચાલુ છે ત્યાં સુધી સંસાર એ જેદી અટકે એટલે સંન્યાસ પછી ભગવા પહેરવાની જરૂર નથી જ્યાં હોય ત્યાંથી સંન્યાસ શરૂ થાય જ્યાં હો ત્યાંથી સંન્યાસ અને આ આપણી મૂળ વાત તો રવિ વિવેકાનંદજીનું વાક્ય મેં એક લીધું હતું તમારે નિમ્ન કક્ષાના સત્યથી ઊંચ કક્ષાના સત્ય તરફ જવાનું એ સ્વામી આનંદને પાસે એક સૂફી સંત મળવા આવ મસ્ત રામ સૂફીઓની પહેલી જ વાત એ છે બહુ સરળ ફિલસોફી છે કે તમારા પરિવારની સમગ્ર જવાબદારી અદા કર્યા પછી અલ્લાહની ઇબાદત કરીને અલ્લાહ સુધી પહોંચવું સોફીઓનું પહેલું જ સૂત્ર એ છે કે બંદે કભી શિકાયત નહીં કરતી કારણ કે શિકાયતમાં અહમ આવે છે અહમ ન હોય તો શિકાયત જ ન હોય આ જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો છે ને બધાના દુઃખનું મૂળ એક જ છે જે છે તેની અવગણના જે નથી એની ઝંખના આ દુઃખનું મૂળ છે હવે આમાં કોકને એવો વિચાર આવે કે આ પ્રોગ્રામ આના બદલે જો નહેરોમાં રાખ્યો હોત આની મજા ગઈ નહેરું મજા ઈચેતી ખરાબ અને આ વાત હું જે કહું છું ને છવ્વીસો વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ દેશને સમજાવી હતી તો જે છે એની અવગણના નથી એની ઝંખના તો યુવાનોની હું વાત કરતો હતો યુવાનીના રસના ક્ષેત્રો જુદા હોય છે જોજો ફિલ્મમાં રસ હોય છે અને ક્રિકેટમાં રસ હોય છે અને અરથ વગતની વાતોમાં દી કાઢી નાખે આખા નાખા અને પછી આવતા કે વૃદ્ધાવસ્થા આવે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ અને વૃદ્ધાવસ્થા આવે પછી રસના વિષય ફરી જાય વૃદ્ધો ભેગા થઈને વાતો શું કરે ખબર છે ગળો ગોખરો લીંડી પીપર અશ્વગંધા અને સતાવરી ધારે લ્યો તો તાકાત વધે હા હવે વચ્ચે એમ બેઠા હોય અમારે ત્રણ ચાર વૃદ્ધો બે હવાના પહોંચે એક વળી આમ છાપુ લઈને લ્યો નવે નવો ખટારો ઊંધો પડ્યો બીજા વળી છાપો ઊંધો પકડ્યો એ વળી હવળું કરી દે આમ લેલેણની જાહેરાત હોય ખટારાની જાહેરાત હોય પણ આ ઊંધો પકડીને લ્યો ઊંધો પડ્યો એટલે વૃદ્ધાવસ્થા ચલતે ચલતે મેરે પગ હારે આઈ જીવન કી શ્યામ લોગે ખબર મોરે રામ પણ વૃદ્ધ શબ્દ બહુ સારો છો જ્ઞાનમાં અનુભવમાં સમજણમાં જે વૃદ્ધિ પામ્યા છે ને એને વૃદ્ધ કહેવામાં આવે અને ઘરેડમાં જેના જીવતર પડી ગયા છે એ ઘરડા બધા સભાનું બટન બંધ હોય ને પેલું માથું નાખી અને બાઈમાં હાથ નાખીને આખા ઘરમાં ફરે ક્યાં મરી ગયા હોઉં એટલે માનવું કે આ ઘરડા હા ઓલો તો ડાયો માણસ હોય ભાઈ મહાભારતમાં કે જે સભામાં વ્રદ્ધ નથી સભાનો કોઈ અર્થ નથી બોલો અને જે વ્રદ્ધ પાછો સત્ય બોલતો નથી એના જીવનનો કોઈ અર્થ નથી તો ફૂટપ્રિન્ટ નામની અમેરિકામાં દસ ડોલરનું મેં વેગાસથી ખરીદ્યું ને એક તકતી એક ડોલરની મળે નાનકડો જ પ્રસંગ છે પણ ત્યાં બીમાર હોય હતાશ થઈ ગયા હોય ડિપ્રેસ હોય એને ભેટ આપવાનો રિવાજ છે લોસ વેગાસ આવ્યું એટલે વચ્ચે એક વાત કહી દઉં હું લોસ વેગાસ ગયો ને ત્યારે આખી રાત જોયું બધું મેં આ સીઝર્સ ફ્લેમિંગો ને બહુ ભવ્ય કેસિનો છે જગત પરમાંથી લોકો આવીને આ જુગાર રમે બીજા શો કેટલાય થાય છે આ બધું જ જોયું અને સવારમાં મેં ડાયરીમાં નોંધ કરી અને કૃષ્ણમૂર્તિના ત્રણ વાક્યો યાદ આવ્યા નો ધ ટ્રૂથ એઝ ધ ટ્રુથ નો ધ ફોલ્સ એઝ ધ ફોલ્સ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ટ્રૂથ ફ્રોમ ધી ફોલ્સ સત્યને સત્ય જાણવું અસત્યને અસત્ય જાણવું અને અસત્યમાંથી નહીં સત્ય શોધી કાઢવું એટલે મેં ડાયરીમાં નોંધ કરી કે આ ધંધો જિંદગીમાં કોઈ દી કરાય નહીં સત્ય આટલું જ હતું પણ મેક્સિમ ગોરકી જેવો જગવિખ્યાત લેખક એ લોસ વેગાસ આવ્યા અને મેક્સિમ ગોરકી ડાયરીમાં શું નોંધ કરી ખબર છે કે આ પ્રજા દુઃખી બહુ હોય છે નહીંતર એનું મનોરંજન આટલું જલદ ન હોય દુઃખી પ્રજા હોય ને એના મનોરંજન જલદ થતા જાય જો જેમ ટેન્શન વધતું જાય એમ થતું જાય આ મને એમ થાય કે આટલી હેડે આ સેક્સ ને વાયોલન્સને વિકૃત બનાવવાનો શું અર્થ છે પણ એની સામે ટેન્શન છીએ આ સીધી વાત એ છે ગાંધીજીની પાછી વાત કરી દઉં ગાંધીજી એમ કીધું છે કે જ્યાં સુધી તમે સત્યને ન જાણો નવજીવનની સત્ય એ જે સ્વર છે એ પુસ્તક વાંચી લીધા જે હું ગાંધીજીનું વાંચજો એમણે એવું લખ લખ્યું કે સત્ય જ્યાં સુધી તમે ન જાણો ત્યાં સુધી સાચું જ્ઞાન ન મેળવ્યું અને જ્યાં સુધી સાચું જ્ઞાન ન મળે ત્યાં સુધી સાચો આનંદ ન મળે લાઈફ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન માણે એટલું જ નક્કી કરે ને કે જીવનમાં આનંદ જ મેળવવું અને આનંદને વિશુદ્ધ કરતો જાઓ તો વિશુદ્ધ થયેલો આનંદ પરમાનંદ બની જાય છે અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડે છે એટલે આ વાત છે નકર એ સત્સંગમાં માણે આનંદ માણી શકે ને સીધી વાત એ છે જે જે આનંદનું વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે ને એ ઉત્તમમાં ઉત્તમ આનંદ છે અને આપણી ભારતીય પરંપરા જો અમારે ભજન મંડળીઓ આ ત્રી વર્ષથી દર શનિવારે અસ્થળની જગ્યામાં ભજન ગાય બોલો પણ એકવાર એ મંજિરો પહેલાં તો ને મંજિરો એક હોય તબલા હોય એ દોકડને આવું એક જ વાર ખર્ચ કરી નાખ્યું હોય ને પછી વી વી વરા સુધી ભક્તો તમારે રુદિયો રૂવેલ માયલો ભીતર જલે એમને એમ ઝીંકી આવે આ તાપી નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાતી જાત એમાં જોવાની બે જોઈ ગયા કે આહા હા જોડે એમને એમ જાય અને આપણે ભજન મંડળીમાં જરૂર છે એ પૂરમાં ખાઇ ગયા બોલો પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો વાહે રામદાસ મહારાજ નીકળ્યા એને કેડે બાંધ્યા હતા હાલતા હાલતા વગાડે ને નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે તે આ ઘરેનું આવ્યા તાપીમાં ઉપડ્યા જોવાની હવે મહારાજને બહાર કાઢ્યા સારવાર આપી વાનમાં આવ્યા ત્યારે પહેલું વાક્ય એ બોલ્યા કે એકાદી કલાનો સંઘ હોય ને તો તરી જવાય એમ એકાદી કલાનો સંઘ હોય તો તરી જવાય એમ મારો મિત્ર એક સિતાર શીખે હવારના પરમાં સિતાર લઈને બહાઈ જાય એની ગમે સમજણ હોય એક જ તાર વગાડે કો એવો ગંભીર થઈને વગાડે પાછો ટી ટી ટીન એમ ક્યાં જ કરે એની પત્ની કે શું ટિન કરો છો સિતાર વાદકને જોયા હો કેટલા તાર વગાડ્યા આમ ઝણરાટી બોલે ઓલો લોકો બધા ફાંફા મારે છે ને મને જડી ગયો છે પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તન કે તંબુરે મેં સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય શિયા રામ આ તો તાર ગોતવાની વાત છે સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની વાત છે પુરુષોત્તમભાઈ કરે છે કા તો સ્વરથી ઈશ્વર સુધી પહોંચવાની વાત એમની દીકરીના લગ્ન હતા અહીં મુંબઈમાં મેં વાંચ્યું હું પહોંચી ગયો સીધો આમાં ક્યાંક અંકોત્રીની જરૂર દીકરે મને કે જે જે જાળવવા પડે ને એનું નામ વ્યવહાર જળવાઈ રે એનું નામ સંબંધ આ જાળવવા પડે એનું નામ વ્યવહાર છે એને એકાવન હાથગણું આપ્યું હતું તો આપો આપણે એ વ્યવહારની વાત થઈ કંકોત્રી ન મળે ને પહોંચી જાય એ મેં સંબંધ છે જો અને એવા સંબંધ તો રહ્યા નથી એવી સાચી વાત એ છે આ શાળા મહાશાળામાં ભણ્યા હોય ને એ પહેલાં પાઠ શીખે પછી એની પરીક્ષા આપે અને પરીક્ષા આપે એટલે સર્ટિફિકેટ લઈ આવીને ટાંગી દે પણ આ જીવતરની અનુભવની નિહાળમાં જે ભણ્યા છે ને એ પહેલી પરીક્ષા આપે ને એમાંથી પાઠ શીખ્યો ઉસ્તાદ ફયાઝકાં કહેતા તો મારા તેર વડોદરા કાર્યક્રમ હતો ને મને અચાનક યાદ એમ ઉસ્તાદ ફયાઝખાં સાહેબ કહેતા કે ગમે એટલું તમે ભણ્યા હો ભણ્યા પરીક્ષા આપી પાસ થયા સર્ટિફિકેટ લગાડી દીધું પણ કલાકાર જે રહ્યો ને એ જેટલી વાર સ્ટેજ ઉપર બે એટલી વાર એની પરીક્ષા સારી જિંદગી હિમતાહા દેતે રહે અને જેટલી વાર પરીક્ષા આપી એટલી વાર પાસ થવાનું પાઠ એટલે આમાં પહેલી પરીક્ષા આપીને એમાંથી પાઠ અમે પહેલું એ અનુભવ્યું કે અપેક્ષા દુઃખો સર્જે છે અને પછી જાણ્યું કે આ ભગવાન બુદ્ધે કીધું કુમારભાઈ વાત કરીને હું ભણવા ગયો હતો ચોપનથી પંચાવન અમારા ગામમાં એસએસસીનો વર્ગ જ નહોતો એટલે અમે મિત્રો જુદા પડ્યા દસ વર્ષ સુધી હારે રિયલ આવ્યા હું ને નટો ને વનેચન ને રતીલાલ સૌભણ પ્રાણલાલ અને પછી જુદા પડવાનું જ્યારે આવ્યું બધાએ નક્કી કર્યું હાલો બાંડિયા બેલી એક પાર્ટી કરી લઈ અને પછી પાર્ટી કરી ત્રણ સાયકલો હતી અહીંયા સીધો સામાન સાયકલો ટીંગાડી અને હાલીને જાતા અમે હાંજે ભાખરી શાક અને છાશ કે દહીં દૂધ એવું અને એ પછી મંડે ખાવા પછી એક જણો કહે કે હવે એક ભાખરી લાવો કૂતરાટું બે રાખી છે કયો એમ કરી તો જવા દો એમ અને બીજે દી લાડુ ડાળવા શાકનું ભોજન ચોપનની વાત કરું છું તેથી ત્રણ રૂપિયામાં લાડુ ડાળભાત શાકની પાર્ટી થઈ જતી પણ ત્રણ રૂપિયાનો વ્યાત નહોતો અને અમે પછી અહીંયા નક્કી કર્યું જુદા તો પડ્યા બધાએ પણ એક વાત નક્કી કરી કે દર રામનવમીએ બધા મિત્રો જ્યાં હોય અહીંયા આગલી હાંજે મારે ત્યાં ભેગા થઈ જાય અને રાત્રે જાઉં રામનવમીનો આખો દિવસ રોકાવું મેનું આ જ પ્રમાણે ભાખરી શાક અને છાશ દે દી લાડુ ડાડબાટ શાક આજે પાછું આવું અને આ હું વાત આપને એટલા માટે કહું છું કે આ ક્રમ અમે પંચાવન વર્ષથી હાંચ્યો છે મારું એક પિક્ચર ઉતરે છે અત્યારે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો અને એનો મુરજ શોટ ઉપેન્દ્ર ત્રિવેદીએ પછી રામજી વાણિયા અમારે સ્ટોરી રાઇટર ગુજરાતી ફિલ્મોના રજનીકુમાર પંડ્યા બાબુલાલ મેઘજી શાહ આ બધા મહેમાનો મોરબી વજુભાઈ વાળાએ હાજરી આપી દોઢ કલાક રોકાણ રાજ્ય સરકાર તરફથી અભિનંદન આપ્યા કે અમારું પિક્ચર બને છે ને આનંદની વાત તો એ છે કે અહીં રજૂ કલાકાર ટ્રસ્ટ કરવાનો કલાકાર ટ્રસ્ટ એ રજૂ અહીં કરવાનું છે એનો એક દ્રશ્ય જ બાકી રહ્યો અમે એ રામનવમીએ બાંડિયા બેલી પસંદ કર્યું બસો જેટલા મહેમાનો આવ્યા સરસ સમારંભ થયો અને મેં આ વાત કરી જે હું તમને કહું છું ત્યાંથી જ ફિલ્મની શરૂઆત થાય છે હવે અમે રહ્યા છીએ આઠ જણા આઠે આઠ ભેગા થઈ ગયા બાકી તો માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા એક પાછળ એક સગળા શૂન્યમાં વળતા ગયા સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ રળતા ગયા ઉમરખાયામની રૂબાયત છે જેમાંથી પ્રેરણા લઈને હરિવંશરાયે લખ્યો હરિવંશરાયે જે લખીને એની પહેલી એમ આમાંથી લીધેલી તેર તારીખે છે ને મધુશાલાનું વિમોચન હતું અને મારે હરિવંશરાયજી ઉપર બોલવાનું હતું હું ત્રીજી વાર બોલી આવ્યો અમદાવાદમાં પછી સુરતમાં અને તેર તારીખે વડોદરામાં નાનકડી જ વાત કરી દઉં પ્રસંગો પાઠ યાદ આવ્યું દસમી ઓક્ટોબર ઓગણીસો ને બેતાલીસનો દિવસ એક સજ્જનને એવું સપનું આવ્યું કે પૂજા ઘરમાં એના પિતા રામચરિત માનસ વાંચે છે અને એમાંય પાછી આ જ સાખી રામચરિત માનસમાં પ્રસંગ આવે છે મનુ અને શત્રુપા મહારાજા અને મહારાણી જંગલમાં ગયા ખૂબ તપશ્ચર્યા કરી ઉગ્ર તપશ્ચર્યાને અંતે પ્રભુ પ્રસન્ન થયા અને કીધું મનુને કે માંગ એટલે મનુએ એમ કીધું કે આપના જેવા પુત્રની અપેક્ષા છે એટલે ઈશ્વરે કીધું કે આપો સરીસ ખોજી કાં જાય નૃપ તવ તનય હોવું મેં આવી હે રાજન મારા જેવો પુત્ર ક્યાં ગોતવા જઉં પણ તારે ત્યાં હું પુત્ર રૂપે અવતરીશ મનુ શત્રુપા દશરથ અને કૌશલ્ય રૂપે અયોધ્યામાં અવતર્યા અને એના કોખે શ્રી રામનો જન્મ થયો આ સાખી આ એક વૃદ્ધ વાંચે એવું સપનું આવ્યું જેને સપનું આવ્યું એનું નામ હરિવંશરાય બચ્ચન અને જે સ્વપ્નમાં વ્યક્તિને જોયા એ પ્રતાપ નારાયણ એના પિતા જ તેજી બચ્ચન સગર્ભા હતા ત્યારે બપોરે મેટરનિટી હોમમાં દાખલ કર્યા સાંજે પુત્રનો જન્મ થયો હરિવંશરાયને ત્યાં સુમિત્રાનંદન પણ તેડી મહેમાન હતા એટલે એ આવ્યા બાળકને જોવા હતું સુમિત્રાનંદન ખુશ થઈ ગયા એટલે હરિવંશ દેખતો સહી બચ્ચા કીતના શાંત થયા જય છે ધ્યાનમગ્ન અમિતાભ અમિતાભ શબ્દનો અર્થ સૂર્ય થાય ને બીજો શબ્દ થાય ધ્યાનમગ્ન બુદ્ધ તેજી બચ્ચન હરિવંશરાય એટલા બધા ખુશ થઈ ગયા કે જન્મ હેરેજ બાળકનું નામ મળી ગયું આ અમિતાભ બચ્ચન અને શ્રી વ નામનો રાજા પ્રાચીન ભારતમાં થઈ ગયો એને શ્રીવાસ્તી નામનું નગર વસાવ્યું એ નગરમાં કાયસ્થો વસતા હતા પણ બીજા વર્ગ બ્રાહ્મણો કાયસ્થોને બહુ હેરાન કરતા તિરસ્કૃત ગણતા એટલે મનસા નામના એક પુરુષ પ્રતાપગઢ વ્યાઈ ગયા ગામ છોડીને કાયસ્થો હિજરત કરી એ પ્રતાપગઢ ગયા અને પ્રતાપગઢથી પછી અલ્હાબાદમાં રહ્યા એ છઠ્ઠી પેઢીએ મનસાની છઠ્ઠી પેઢીએ નારાયણ પુરુષ જેનીમાં એને એના પુત્ર એટલે હરિવંશરાયને એના પુત્ર એટલે અમિતાભને આ અજીતાબને આ એનું પેટી નામું છે બહુ લાંબી બાબત છે પણ આ પ્રસંગો પાટ આવી ગઈ એટલે મેં જણાવ્યું અને વળી પાછી આપણે થોડીક કંઈક હળવી વાતો લઈ મને છે ને હવે તો આમંત્રણો આવે છે પ્રમુખ સ્થાનના કોઈ અતિથિ વિશેષ તરીકે બોલાવે કારણ કે ઉંમર એ પ્રયત્ન કર્યા વગર વધતો સદગુણ છે કોઈ પ્રયત્ન નથી કર્યો તોય તો આ તોતેરમું વર્ષ નવ ડિસેમ્બરે શરૂ થયું બોલો ઘણું ધ્યાન રાખ્યું તોય થયું એટલે મને એક સંસ્થાએ લખ્યું કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું રહેશે એટલે મેં તો તરત એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યું એ લોકોનો વિચાર બદલે પેલા પછી વિગતવાર કાગળ મેં વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલ ખાના સમારંભ તોય મને એમ થયું પાગલ ખાનું તો પાગલ ખાનું જીવનમાં ધીરે ધીરે આમ આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય એમ એટલે હું તો તૈયાર થઈને ગયો મને એમ કે દસ બાર જણા હામાં આવશે મોટું ઓડિયન્સ રાહ જોતું હશે પણ કોઈ હતું જ નહીં ત્યાં બોલું મેં ઓફિસમાં જઈને કીધું ભાઈ મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે એક જણો વળી કે શહેરનો સમારંભ અરે મેં કીધું તમારી સંસ્થાએ મને પત્ર લખ્યો છે પત્ર મેં દેખાડ્યો ત્યારે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય ને તો હોવો જોઈએ એમ પછી એક જણો સેક્રેટરીને બોલાયો કે હાલો ભાઈ એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે છે પછી સેક્રેટરી ખુદ આવ્યા એ કે આ છે છે ગોઠવા ને ટેબલ ગોઠવો ખુરશી ગોઠવો શું હતું એમાં આવે ત્રણ ચાર તૂટલા ટેબલને ભાંગલી ખુરશીઓ લઈ આવ્યા પાગલખાનાના સમારંભમાં કોણ આવે પાગલોને નવરાવી દોરાવીને બે રહ્યા અમે અને અમારો સમારંભ શરૂ થયો એક અતિથિ વિશેષ તરીકે એક વૃદ્ધ રાજકારણી આવ્યા ચૂંટણીમાં હારી ગયેલા એ અતિથિ વિશેષ હું અને પાગલકાનાનો સમારંભ અમને સંસ્થાની સંસ્થાનો પરિચય આપ્યો અતિથિ વિશેષનું નામ બોલ્યા એ ભાષણ કરવા આવ્યા એમણે વળી કીધું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજમાંથી મોટું વાટવૃક્ષ બને અને આખા ગામને એની સાયામાં સમાવી લે મેં કીધું મારે શું કરવાનું ઈચ્છું તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે અને એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું છે એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું મેં વળી હસ્તું મોઢું રાખીને પાગલને આપ્યું હમણાં અમને આપ્યું ને બધું અસ્તુ મોઢો રાખીને એટલે મેં જો કોઈ પ્રશ્ન ન પૂછ્યો તો કોઈ સવાલ જ નહોતો પણ એવી મૂર્ખાઈ કરી મેં વળી પાગલને પૂછ્યું મેં કીધું આ બીજું બધું ઠીક તમને પાગલ પણ છે ન હતું મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો મારા એમ કીધું બોલો મને કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો મેં કીધી લા શાહુદ્દીન રાઠોડ હું છું મને કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાય છે માટે દાખલ થઈ જાવ દાખલ થવાની સલાહ એક પાગલને કોઈ પૂછ્યું કે આ રસ્તો ક્યાં જાય છે તો કે રસ્તો ક્યાંય નથી જતો લોકો એના ઉપરથી જાય તો મંજિલ ન મળી એમાં મુકદ્દરનો વાંક છે વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો તાજા પરણેલા પતિ પત્ની એમાં પતિ બહારથી આવ્યો પત્નીની આંખમાં આંસુ જોયા આને કાંઈક થઈ પડ્યો પ્રિય તારી આંખોમાં આંસુ શું થયું પત્ની કે મેં તમારા પાટલોને નહીં કરી અરે કે આટલા નોકરચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર કે તમે થી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી શરૂઆતમાં આવા ઉભરા આવે કે ભલે કરી પણ કે આમ ઈસ્ત્રી પાટલો માથે પડી રહી ને તે પાટલું બળી ગયું તો ઓલો કે ભલે બળી ગયું મેં સૂટ જ્યારે સીવડાવ્યો ત્યારે પેન્ટ એકસાડાયું કોટ એક જ છે પણ પાટલો બે છે પત્ની કે તો મને ખબર છે બીજા પાટલો માંથી કાપીને મેં રફોઈ કરી નાખી તોય કે લ્યો તને આ હોય અમને કોઈ ન હો જાય પણ વાત એક જ છે કે વેર દેર ઇઝ લવ દેર ઇઝ નો પ્રોબ્લેમ જીવનમાં જ્યાં પ્રેમ હોય છે ને અહીંયા સમસ્યા નથી હોત સમજબૂઝ દિલ ખોજ પ્યારે આશિક હોકર સોના ક્યાં જીસ નયનો નિંદ ગવાઈ તકિયા લેપ બી ક્યા ક્યાં રોખા સુખા રામકા ટુકડા ચીકના ઓર સલોના ક્યાં કહત કમાલ પ્રેમ કે મારા શીશ દિયા ફેર રોના કે તો જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં સમસ્યા નથી હોતી જેના પ્રત્યે તમને લાગણી હોય ને એનું તમે અહિત ન કરી શકો હૃદય તમારું ભરેલું હોય ને ત્યારે મન ખાલી હોય કરો અખતરો જીવનમાં મન જ્યારે ભરેલું હોય ત્યારે હૃદય ખાલી હોય એટલે આપણા જીવન એવા થઈ ગયા છે કે નીકળે છે કહાં જાને કે લીએ પહોંચે છે કહાં માલુમ નહીં દિન રાત તે કદમો કો મંજિલ નિશા માલુમ તમારા જીવનને ગતિ વિજ્ઞાન આપે છે દિશા અધ્યાત્મ આપે છે અને સંવેદના કલા કલા આપે છે અને કલાકારો દ્વારા આપે છે તમારા જીવનમાં સંવેદના જે છે ને એ કલાકારો આપી શકે અધ્યાત્મ એટલે ધર્મ આર્ય પેળસોળ કરવાની જરૂર નથી સત્ય જાણવાની ઝંખના જ્યારે મનમાં જાગે ત્યારે અધ્યાત્મની શરૂઆત થાય અને એના માટે માણા પોતે જ્યારે પ્રયાસ કરે ને ત્યારે સાધના શરૂ થાય અને પછી જ્યાં એ સાધના શરૂ થાય એટલે સાધના પથનો યાત્રી બની જાય દુનિયાનું પ્રસિદ્ધ વાક્ય છે જે કૃષ્ણમૂર્તિનું કે ટ્રુથ ઇઝ ધ પાથલેસ લેન્ડ પંથ વગરનો પ્રદેશ છે સત્ય બીજાનું તમને ન કામ આવે તમારે તમારું સત્ય શોધી કાઢવું પડે સ્વામિનારાયણ અમારે અહીંયા સુલતાન ખાન સાહેબ વચ્ચે એક વાત કરી દઉં કલાકારનું જીવન કેવું છે કલાકારનું જીવન છે ને બે છેડે હળકતી મીણબત્તી જેવું બધા જોઈ હક્યો કે વાહ બહુ સારી પ્રજ્વળે છે કોઈ એને રોકી ન શકે માત્ર જોઈ શકે ખરા સુલતાન ખાન સાહેબને એમ ભાઈ બે જીગરજાન મિત્રો ચા નાને ગાંઠિયાને શોખીન સવારમાં હોટલમાં જઈને ઓર્ડર આપે અને ચા ગાંઠિયા ખાઈને પછી કે આના ખાતે હોટલવાળો કઈ ખાતો છે તો મારા ખાતે ત્રણસો જ રૂપિયા પગારે મેં હો રૂપિયા ઘરે મોકલતા હોય પણ સુલતાન ખાન સાહેબે મને કીધું કે હમ એક બાર સુબહ મેં ઉઠે અમારા ખાનદાન પેશા સારંગી બજાને કા તો અમારે અબ્બુજાનને કહા કે બેટે ચા પાણી પની તો અમને કહા હા નાસ્તા નાશ્તા તો હા સારંગી બજાઈ નહીં બજાઈ ક્યો નહીં બજાઈ ન કોઈ સુનતા હૈ ન કોઈ પેસે દેતા તો અમારે જાનને કહા કે બેટે ખુદા કે લિયે બજાઓ વ જબ ખુશ હોગા તો સારા જહા ખુશ હો જાય અને હૃદયનાથજી અહીંયા રાજકોટ આવેલા લતાજીના ભાઈ અને એમણે સાંભળી સારંગીને લતા મંગેશકરને કીધું કે સારંગી સુન્ની હોતું સુલતાન ખાન સાહેબ એમણે કેસકરને ફોન કર્યો સીધો દિલ્હી પ્રસારણ મંત્રી ત્યાંથી સીધો હુકમ આવી ગયો બોલો અને રાજકોટ રેડિયો સ્ટેશનમાં સીધી મુંબઈ ટ્રાન્સફર થઈ અને ચાર્જ છોડી દીધું અને એ મને મળ્યા મને એક રાજકોટ એક કાર્યક્રમમાં આવ્યા તો જે હું નામ કહું ને કે લંડન પેરિસ લોસ એન્જલસ રોમ કે હમ હોય એ અમને વાં પ્રોગ્રામ દયા હમ વાં આઠ રોકે દે અંગ્રેજી કા કતરા નહીં જાણતે મગર મેડોના કે સાથ પ્રોગ્રામ દયા जाकिर हुसैन ना तबला पची शुरू थे पहला सारंगी थे। कहाँ से बिस्मिल्लाह खाए एक बात बहु करी थी कि रेडियो स्टेशन पे हमारा प्रोग्राम था हम गए तो सही मगर एक सौ तीन डिग्री ताओ बैठना मुश्किल था फिर भी वक्त हुआ तो सारंगी निकाली हमने बजाना शुरू किया क्या बजाया कब वक्त पूरा हुआ हमें कुछ भी मालूम नहीं तर बतर हो गए पसीने મગર બહાર નીકળે તો સબને કહા હા ખાન સાહેબ ક્યાં બજાયા આપને કમાલ કર કરી તબિફ એટના હિ મહેસૂસ કે આજ બજાયા આજ બજાયા તો આ વાત છે અમે પુરુષોત્તમભાઈ કીધું ને એમ ને હું જાણી હતા ત્યાં સુધી તો અહીંયા રોકાતો અને કલ્યાણજી મને બહુ પ્રશ્ન પૂછે ટેન્શન એટલે શું મને કે લ્યો કયો મેં કીધું તમારી અનિચ્છાએ જીવનમાં આવી પડેલી એવી સ્થિતિ કે જેમાં રહેવું તમારા માટે શક્ય નથી અને જેમાંથી છૂટવું તમારા હાથની વાત નથી એટલે કે હા બરાબર એકવાર તો વાતોમાં નવ વાગ્યાથી શરૂ થયું તો રાતના ત્રણ વાગ્યા પછી ભૂખ્યા થયા બધા આણંદજીભાઈ કે હું ચણ્યા રાખું ડબ્બામાં લઈ આવું એક એક મુઠ્ઠી ખાઈ લ્યો ને પછી સવારે ક્યાંક જઈશું ચંદ્રકાંતભાઈની આ જતા નાસ્તો કરો ગમે ત્યારે એ પાછા ત્રણ વાગ્યા હોય ચાર વાગ્યા હોય તો એ કરી દે વ્યવસ્થા તો એક આ એક રંગ હતો જીવતરનો અને ઓલા નાના નાના કલાકારો એની સામે ભાઈ મને બેહારે પછી ઓલા કલાકારોને કે તમે હ્યુમર ઉપર પ્રશ્ન પૂછો શાહબુદ્દીનભાઈને મને કે તમે સંગીત ઉપર એને પૂછો સંગીતનું તો આપણે કંઈ જ્ઞાન એવું નહીં પણ હું કહું કે ભાઈ કરુણ ભાવ રજૂ કરવા છે તો તમે કયો રાગ પસંદ કરશો પણ આટલા આટલા નાના કલાકારો આહિર ભૈરવ કાળિંગડોને શિવરંજની થઈ ગયો જાને કાહ ગયો એવો દિન છે ને ભૈરવી આવા જવાબો આપતા મને પછી મને હ્યુમર માટે પૂછ્યું ટેલ અસ સમથિંગ રિગાર્ડિંગ હેમ હ્યુમર એટલે મેં કીધું સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ એક નાની બેબી હતી એ મને કે ઈના વેયુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ સોનાલી હતી મને એમ છે બહુ ઇન્ટેલિજન્ટ હતી હા પછી મેં એ વાક્ય યાદ રાખી લીધું કે એના વેયુ પ્રોડ્યુસ બિફોર ધ ઓડિયન્સ ઇટ ઇઝ યોર ગિફ્ટ ટુ ગોડ જો સેન્સ ઓફ હ્યુમર છે વોઇસ ક્વોલિટી છે એ તો ઈશ્વર દત્ત છે ગુરુ શિષ્યને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન આપતા પૂર્યા ધનાશ્રી રાગ ગુરુ ગાય દેખાડે ઓલો એ પ્રમાણે ગાય ન એક દીકરી એની નાની બહેનને રમાડતી હતી આવી અને ઓલા શિષ્યને કહે એમ ન ગવાય જો આમ ગવાય એમ કરીને એને ગાય દેખાડ્યો રાગ પણ ગુરુને એમ થયું તાલીમ તો આને આપવાની જરૂર